જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। મેં તમને આગળ કીધું હતું વિડીયોમાં, મારા આગલા વિડીયોમાં, કે આપણે બાળકો માટે પ્રદ્યુમન પાર્કનો વ્લોગ બનાવશી। તો આપણે આજે જાય છીએ પ્રદ્યુમન પાર્કમાં વિડીયો બનાવવા। તો મિત્રો, પ્રદ્યુમન પાર્ક છે ને એ બહુ મોટું છે, અને આપણે એક ભાગમાં બધું બતાવી નહીં શકીએ, એટલે આપણે એના બે ભાગ કરશી। તો તમે બે ભાગ મારા પૂરેપૂરા જોજો, તમને બહુ મજા આવશે। અને જો બે ભાગ તમે જોશો તો જ તમે આખું પ્રદ્યુમન પાર્ક જોઈ શકશો। તો મિત્રો, મારી ચેનલ એમજી સિરીઝ બ્લોગમાં બન્યા રહેજો। તો ચાલો મિત્રો, આપણે સીધા જઈશું, અત્યારે જાજી વાર નથી લગાડતા, સીધા જઈએ પ્રદ્યુમન પાર્કમાં। મિત્રો, આની પહેલાં જ્યારે હું એ ભીચરીમાંનો વ્લોગ બનાવ્યો હતો ત્યારે હું આવ્યો હતો આ જગ્યાએ શૂટ કરવા, પણ પ્રાણીઓની મોમેન્ટ એટલી બધી મને મળી નહોતી, એટલે આપણે એ બ્લોગને અવોઈડ કર્યો હતો। અને આજે બીજી વાર આપણે આવ્યા છીએ। આઈ હોપ કે મારા નસીબ ને તમારા નસીબ બેયના સારા હશે, અને અંદર આપણને પ્રાણીઓની મોમેન્ટ જોવા મળે। અત્યારે વહેલી મોર્નિંગમાં આવ્યો છું તમારા માટે। તો મિત્રો, સપોર્ટ કરજો વિડીયોને, લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, જેથી કરીને મારા નવા નવા વિડીયો તમને જોવા મળે। અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મિત્રો, કેમ કે મારા નોટિફિકેશનમાં તમને વિડીયો મળતા રહેશે બેલ આઇકન દબાવશો તો। તો ચાલો મિત્રો, આપણે ટિકિટ લઈએ, ટિકિટનો શું ચાર્જ છે એ તમને બધું કહીશ, તો બન્યા રહેજો મારી સાથે વિડીયોમાં। મિત્રો, ફાઇનલી ટિકિટ આવી ગઈ છે, આપણે જાશું અંદર, કઈ રીતનું છે બતાવું તમને વિડીયોમાં। મિત્રો, આપણે આવી ગયા છીએ અંદર પ્રદ્યુમન પાર્કની અંદર, અને આ રીતની બેટરીવાળી કારની પણ વ્યવસ્થા હોય છે, દેખાડું તમને। જુઓ, આ રીતના બેટરીવાળી કારની વ્યવસ્થા છે। પ્રદ્યુમન પાર્ક એમ મોટું છે, તમે ચાલીને થાકી જાઓ તો બેટરીવાળી કાર પણ અહીંયા હાયર કરી શકો છો, જેનો ચાર્જ 20 રૂપિયા છે, અને મોટી ઉંમરના લોકો પણ આ લાભ લઈ શકે છે, જેના કારણે આ તમને ચાલવામાં થોડોક પ્રોબ્લેમ હોય તો તમે પાર્કમાં રેગ્યુલર ફરી શકો। તો ચાલો મિત્રો, વાર નથી લગાડતો, તમને વિઝિટ કરાવું પ્રદ્યુમન પાર્કની, અને વિઝિટ કરાવતા પહેલાં તમને એકવાર અહીંનો નકશો બતાવી દઉં, એટલે તમે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આવો પ્રદ્યુમન પાર્કમાં, આવતા હશે એને તો ખ્યાલ જ હશે, જે નહીં આવતા હોય એને ખ્યાલ નહીં હોય કે કઈ રીતનું અહીંયા પ્રાણીઓનું એરેન્જમેન્ટ છે। એના માટે હું નકશો આપી દઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। પ્રદ્યુમન પાર્કમાં એક વ્યક્તિનો ચાર્જ ટિકિટનો છે 25 રૂપિયા, અને દર શુક્રવારે પાર્ક બંધ રહેશે। તો મિત્રો, ચાલીને આપણે ધીમે ધીમે જઈએ છીએ અંદર, અને અત્યારે આઈ હોપ કે બધા પ્રાણી એક્ટિવ હશે, એટલા માટે થોડાક વહેલા આવ્યા છીએ। ઓલી વખતે થોડુંક મોડું થઈ ગયું હતું તો બધા પ્રાણી સૂતા હતા, હવે જોઈએ આપણા બધાના નસીબ। મિત્રો, તમારા માટે આટલી મહેનત કરું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દીથી। ચાલી ચાલીને મિત્રો, આપણે મિડલમાં આવી ગયા છીએ થોડા રસ્તે, અને તમને વાત કરું ને તો અહીંથી લેફ્ટ સાઈડમાં હે ને માછલીઘર છે, પણ માછલીઘર આપણે થોડી વાર પછી જશું, અત્યારે લાયનના અને ટાઈગરના શોટ લેવા જરૂરી છે। મિત્રો, આપણે આવી ગયા છીએ લાયનના પિંજરા તરફ, અને તમને લાયન બેક કેમેરામાં દેખાડું એકવાર। એક બાજુ લાયન જાય છે ને, એક અહીંયા અંદર નીચે બેઠો છે, આપણે લાયનના શોટ અત્યારે લઈ। મિત્રો, આપણે આવી ગયા છીએ વ્હાઈટ ટાઈગર ના પિંજરા તરફ, અને એક વ્હાઈટ ટાઈગર જો અહીંયા ઉપર સૂતો છે, તમને બેક કેમેરામાં ટ્રાય કરું દેખાડવાની, અને એ કવલી બાજુ એક્ટિવ થોડોક છે, પાછળ બેક કેમેરામાં તમને દેખાડવાની ટ્રાય કરું। થોડી આપણી મહેનત વસૂલ મિત્રો, અહીંયા આપણને થોડી મોમેન્ટ જોવા મળી છે, અને એક મિત્રો અહીંયા જો આરામ કરે છે, દેખાડો તમને। એક મિત્ર અહીંયા આપણને એક્ટિવ જોવા મળે છે, વ્હાઈટ ટાઈગર।
આપણા નસીબ હારા કે આપણને વ્હાઈટ ટાઈગર એક્ટિવ જોવા મળ્યો. આપણો રેગ્યુલર ઇન્ડિયન ટાઈગર આ રીતનું આખું જૂ આવે, ઓપન ફેન્સિંગ આવે અને આ રીતના તમને પ્રાણી જોવા મળે. બધું ચિલ્ડ્રનને લઈને આવો તો ધ્યાન રાખવું થોડુંક. પ્રદ્યુમન પાકમાં આવશો ને મિત્રો, આ રીતે મોરના તમને છે ને નેચરલ લુક જોવા મળશે. પણ પ્લીઝ થોડુંક પક્ષીઓને હેરાન ન થાય એવું કરજો. સામે તમને મોર દેખાય કડા કરતો. આ રીતના પ્રદ્યુમન પાર્કમાં મોર પણ તમને છૂટા જોવા મળશે. આવી સુંદર લોકેશન તમને જોવા મળે ને તો મને પર્સનલી મજા આવી. તમને કેવું લાગ્યું મને કમેન્ટમાં જણાવજો. વ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ રીતની મોમેન્ટ ભાગ્ય જ જોવા મળે. મિત્રો, આપણે બાળકો માટે આ વ્લોગ બનાવ્યો હતો અને આપણને આપણે બાઇક ચાડી કે આપણને અહીંયા બાળકો જોવા મળી ગયા સ્કૂલ તરફથી, તો આપણે બાળકોને પૂછી અને કઈ રીતના પ્રાણી જોવા મળ્યા ને કઈ રીતના એને ગઈમાં. તો બાળકો કયા પ્રાણી જોવા ગઈમાં? લાયન. અને બીજા? મંકી. અને તમે કઈ સ્કૂલ માંથી આવો? અને તમે કઈ સ્કૂલ માંથી આવો છો? એક ગમે ઊભો થઈને બોલો, એક ગમે ઊભો થઈ જાઓ. પાપા પગલી કિડ સ્કૂલ કોઠારિયા. ઓકે પ્રદ્યુમન પાર્કમાં હવે આપણે અંદર છે સાપઘર, એની અંદર જઈએ અને જોઈએ કેવા કેવા સાપ આપણને જોવા મળે. તો ચાલો મિત્રો જઈએ આપણે અંદર.
આ રીતનું મિત્રો અંદર સાપ ઘર છે. આપણે અંદર જઈએ અને કેવા કેવા સાપ આપણને જોવા મળે દેખાડું તમને વિડીયોમાં. જો આ રીતે સાપ તમે જોઈ શકો, આટલો લાંબો સાપ છે. મિત્રો આપણે પાર્ટ 1 અહીંયા કરીએ પૂરો પ્રદ્યુમન પાર્કનો. આગળ તમને પાર્ટ 2 જોવા મળશે. તો મિત્રો પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં, અને વિડીયો તમને ગમ્યું હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને આ જો ચેનલમાં નવા હોય તો મારી ચેનલ એમજી સિરીઝ બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.